नमस्कार मित्रों, मोदी साहेबे जाहेरात करी के 20 लाख करोड़ रूपया नु पेकेज आपशे। कोरोना ना कारणे पब्लिक खुश खुश, आपणे बधा खुश थई गया। घणा तो मन लाग्या गणतरी करवा। मारा एक मित्र ए गणतरी करी के 130 करोड़ नी जनता ने डायरेक्ट आपी दे तो 15,384 रूपया आपणा दरेक ना खाता मां आवी शके। परंतु मित्रों, तमने भी खबर छे के एवी रीतना आ पेकेज नु वितरण थतुं नथी होतुं। एमां भी निर्मला सीतारमण जेवा बाहोश नाना मंत्री होय तो ए एवी रीतना वितरण करे के खबर ज ना पड़े के कोने शू मळ्युं केटलुं मळ्युं। एटले के सामान्य जनता ने सरकारी वितरण विषय काई बहु खबर पड़ती नथी। तो आ चेनल उपर आजे आपणे जोईशुं के केवी रीतना केटला कोने पैसा मळशे अने केवी रीतना मळशे, शू शरतो हशे, एकदम सरळताथी आपने समजावानी कोशिश करशुं। तो जोता रहेजो हाउ टू गवर्नमेंट योजना ने सब्सक्राइब करी लो अत्यारे ते, जेथी करीने आप नवी नवी सरकारी योजनाओ विषे सतत जाणी शको। हाँ तो मित्रों, 20 लाख करोड़ रूपया नु वितरण करवू ए कोई सहेली बात नथी। निर्मला सीतारमण नु कहेवानुं छे के रोजे तबक्कावार ए प्रेस कॉन्फरन्स करी अने धीरे धीरे जाहेरात करशे के केटला पैसा कोने आपवामां आवशे। गईकाले जे प्रेस कॉन्फरन्स थई एने आपणे जरा जोईए तो निर्मला सीतारमणे सौथी मोटू पेकेज एमएसएमई ने आपेलू छे 3 लाख करोड़ रूपियानुं। एटले के एमएसएमई एटले माइक्रो स्मोल मीडियम युनिट, એટલે કે જે નાની ઇન્ડસ્ટ્રી છે જેમને સૌથી વધારે અસર થઈ છે આ લોકડાઉનની, એમને 3 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપેલું છે। એમાં એ લોકોને એ સુવિધા આપવામાં આવેલ છે કે 25 કરોડથી લઈ અને 100 કરોડ સુધીની હવે લોન લેવી હશે તો એમને કોઈ કોલેટરલની જરૂર રહેશે નહીં, એટલે કે ગેરંટરની જરૂર નહીં રહે, ખુદ સરકાર જ એમના ગેરંટર બનશે। આ લોન 4 વર્ષ માટે આપવામાં આવશે અને પહેલા 12 મહિના સુધી એમને પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે માત્ર વ્યાજ જ ભરવાનું રહેશે, મૂડીની રકમ છે એ 12 મહિના સુધી ભરવાની રહેશે નહીં। આનાથી 45 લાખ જેટલા યુનિટ જે છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે એમને ખૂબ લાભ થવાનો છે। અને આ લોન માટે એમણે 31 ઓક્ટોબર 2020 સુધી એપ્લાય કરી દેવાનું રહેશે। એનો અર્થ એ છે કે આ પેકેજ પછી નાની જે ઇન્ડસ્ટ્રી છે જેમને પગારનો પણ પ્રોબ્લેમ હતો ઉપરાંત ઘણા બધા પ્રોબ્લેમ હતા, એમને ખૂબ સારું બુસ્ટઅપ મળવાનું છે। આ ઉપરાંત સરકારે એમએસએમઈની આખી વ્યાખ્યા બદલી નાખી છે, એટલે કે માઇક્રો યુનિટ હવે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 10 કરોડ સુધીનું ટર્નઓવર હોય એ ગણાશે, સ્મોલ છે તો સ્મોલમાં 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને 50 કરોડનું ટર્નઓવર હોય એ ગણાશે, અને મીડિયમ તો મીડિયમમાં હવે 100 કરોડથી ઉપરની ટર્નઓવર કરતી કંપનીઓ છે એ ગણાશે। એટલે કે આખી વ્યાખ્યા બદલતા એ લોકોને ખૂબ લાભ થવાનો છે। આ ઉપરાંત જે એમએસએમઈ એટલે કે નાની કંપનીઓ છે એ કદાચ ફળચામાં છે, એનપીએ થાય એવું છે, તો એ લોકો માટે પણ 24,000 કરોડ રૂપિયા અલગથી રાખવામાં આવેલ છે। અને જે લોકો ઝડપથી ગ્રોથ કરવા માંગે છે એમએસએમઈમાં એ લોકો માટે પણ આશરે 50,000 કરોડ રૂપિયા અલગથી રાખવામાં આવેલ છે। આ ખૂબ જ મોટું પેકેજ એમએસએમઈ માટે કહી શકાય। આ ઉપરાંત એક સૌથી મોટી જાહેરાત જે મને ખૂબ ગમી છે એ છે કે 200 કરોડ રૂપિયા સુધીના જે કંઈ ટેન્ડર્સ હશે એ આપણી લોકલ એટલે કે ઇન્ડિયાની કંપનીને જ આપવામાં આવશે। જેમ કે આત્મનિર્ભર બનવાની વાત છે તો 200 કરોડ સુધીના ટેન્ડર માટે હવે વિદેશી કંપનીઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં, સરકારની આ ખૂબ જ સરસ જાહેરાત છે। ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે 200 કરોડ જેવા ટેન્ડર હોય તો કોઈ મોટી કંપની બહારથી આવીને ટેન્ડર લઈ લે છે અને એ ટેન્ડર પછી આગળ આપી દે છે નાની કંપનીને, આપણી કંપનીને, પરંતુ નફો બધો એ લોકો લઈ જતા હોય છે। તો સરકારે આ જે નિર્ણય કર્યો છે એ શ્રેષ્ઠ છે। બીજી જાહેરાત થઈ કોન્ટ્રાક્ટર અને રિયલ એસ્ટેટ માટે। તો કોન્ટ્રાક્ટરોને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિમાં એ લોકો પોતાનું કામ પૂરું કરી શકેલ નથી, તો એમને દરેક કામ માટે 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલ છે। ઉપરાંત એ લોકોએ જે બેંક ગેરંટી પેટે રૂપિયા મૂકેલા હોય છે બેંકમાં, એમાં એમનું જેટલું કામ પત્યું હોય એટલા રૂપિયા તાત્કાલિક છૂટા કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે।
रियल एस्टेट मा पण दरेक प्रोजेक्ट ने कम्प्लीट करवा माटे 6 महीना नो एक्सटेंशन आपवामां आवेल छे, परंतु आ बधा नियमो 25 मार्च के ए पहेलाना जे काम हशे एना माटे लागू पड़शे एनी नोंध लेवी रही। त्रीजी वात करवामां आवी डायरेक्ट टेक्स विशे। डायरेक्ट टेक्स एटले के टीडीएस छे, टीसीएस छे वगैरे जे टेक्स आपणे भरता होईए छे एमां 25% नी राहत आपवामां आवेल छे અને આ રાહત 2021 સુધી ચાલવાની છે। એટલે ધારો કે તમે 100 રૂપિયા ટીડીએસ ભરો છો તો હવે તમારે એમાંથી 25% કાપી અને માત્ર 75 રૂપિયા ટીડીએસ ભરવાનો રહેશે। તો આ એક નોકરિયાત વર્ગ માટે અથવા તો ટીડીએસ કે ટીસીએસ જેવા ઘણા બધા ટેક્સ ભરતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે। ઉપરાંત કંપનીઓનો જે ટેક્સ ઓડિટ હોય છે એ ઓડિટની મર્યાદા પણ વધારી અને 31 ઓક્ટોબર સુધી લઈ જવામાં આવેલ છે, જે 30 સપ્ટેમ્બરે પૂરું કરવાનું રહેતું હોય એની બદલે હવે એમને 31 ઓક્ટોબર સુધી આ કામ કરી શકશે તો એક મહિના એ ટેક્સના પૈસા પણ બચાવી શકે એમ છે। સાથે સાથે એક જાહેરાત એવી પણ થઈ કે ટ્રસ્ટ હોય, LLP હોય, પ્રોપ્રાઇટરશીપ હોય કે પછી પાર્ટનરશીપના જે ટ્રસ્ટ હોય જેના પૈસા સરકાર પાસેથી લેવાના નીકળતા હોય એમને તાત્કાલિક છૂટા કરવા, એટલે કે એમના પૈસા છે તાત્કાલિક આપવાના રહેશે। સરકારે આ ખૂબ સારી જાહેરાત કરી છે જેથી કરીને તેઓ પોતાના કર્મચારીઓના પગાર અથવા તો થોડું રાહત પેકેજ મેળવી શકે। અને આપણા નાણામંત્રીએ છેલ્લે વાત કરી EPFની, એટલે કે ધારો કે 100 કર્મચારીઓ આપની કંપનીઓમાં હોય અને 90% કર્મચારીઓ 15,000 થી આજુબાજુના પગારદાર હોય તો એમના EPFમાં જનરલી 12% કંપની નાખતી હોય છે અને 12% સરકાર EPF નાખતી હોય છે, એટલે કે 24% એમને EPF મળે છે। પરંતુ આવતા 6 મહિના સુધી એટલે કે ઓગસ્ટ સુધી આ 24% EPF સરકાર પોતે ભોગવશે, એટલે કંપનીઓના ભાગે જે 12% અથવા તો પગારમાંથી જે 12% કપાતા હતા એ ઓગસ્ટ સુધી કપાશે નહીં, જેથી કરીને એમને ખૂબ મોટી રાહત થવા જઈ રહી છે। આ EPF સ્કીમ માટે સરકારે 2500 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને એમાં 72 લાખ જેટલા કર્મચારીઓને એનો ડાયરેક્ટ લાભ મળશે, જે ખૂબ નોંધપાત્ર છે। તો મિત્રો, ઉપર છેલ્લી કંઈક આટલી જાહેરાત છે આજના દિવસ માટે જે તમારે ને મારે સમજવી જરૂરી હતી। હા, હજી તમારા ને મારા માટે સામાન્ય માણસો માટે સરકાર તરફથી 20 લાખ કરોડ માંથી કંઈ આપવાનું નક્કી થયું છે કે નહીં એ તો ખબર નહીં। હજી ખેડૂતો, મજૂર વર્ગ ઉપરાંત ઘણા બધા ક્ષેત્રો એવા છે જેના માટે સરકાર તબક્કાવાર જાહેરાત કરશે, એટલે કે લગભગ રોજ બરોજ આપણા નાણામંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી અને તબક્કાવાર સમજાવશે કે આ 20 લાખ કરોડ રૂપિયા ક્યાં અને કેવી રીતના વપરાશે। અને જ્યાં સુધી આપણે નાણામંત્રી આ 20 લાખ કરોડ રૂપિયા ગોઠવી ના દે ત્યાં સુધી તમારે તો 20 લાખ કરોડમાં કેટલા શૂન્ય હોય, કેટલા મીંડા હોય એ ગણતા રહેવાની કોશિશ કરવાની છે। અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જોતા રહો, જેથી કરીને નાણામંત્રી જે પોતાની અઘરી ભાષાની અંદર આ બધી ગોઠવણ કરે છે એને આપણે સહેલી ભાષામાં સમજી શકીએ, એટલે રોજે રોજ જોતા રહેજો। આવતીકાલે ફરીથી આપણે જોઈશું કે બીજા પૈસા છે એ નાણામંત્રીએ કોને આપ્યા અને ક્યારે આપ્યા અને તમારો વારો ક્યારે આવવાનો છે। નમસ્કાર।